Hello friends, good morning. I hope you are all fine and fit. તો આપણે યુનિટ 1 માં એક રાઇમ શીખી ગયેલા. યાદ છે ને બધાને? તો તમે મને એનું નામ જણાવશો? Yes, a rap, rap. Very good. So friends, એ રાઇમ ને ગાતા પહેલા આપણે એ રાઇમ ને જોઈ લઈએ. વાંચી લઈએ. તો મારી સાથે સાથે તમારે પણ એને વાંચવાની રહેશે. હિયર્સ ધ રિધમ, હિયર્સ ધ રેપ, 1 2 3 4 5 6 ક્લેપ. હિયર્સ ધ રિધમ, હિયર્સ ધ રેપ, 1 2 3 4 5 6 ક્લેપ. હિયર્સ ધ રિધમ, હિયર્સ ધ બીટ, કીપ ધેટ રિધમ ઇન યોર ફીટ. Here's the rhythm, here's the beat, keep that rhythm in your feet. Go for the rhythm, go for the fun, 7 6 5 4 3 2 1. Go for the rhythm, go for the fun, 7 6 5 4 3 2 1. Go for the rhythm, go for the rap, 1 2 3 4 5 6 clap. Go for the rhythm, go for the rap, 1 2 3 4 5 6 clap. Go for the rhythm, go for the beat, here's the rhythm going down the street. Go for the rhythm, go for the beat, here's the rhythm going down the street. આજે આપણે ફરીથી ગાવાની છે, તો ગાશો ને બધા? ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ હું ગાઈશ અને ત્યારબાદ તમારે ગાવાની રહેશે. તો રેડી છો ને બધા રાઈમ ગાવા માટે? ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ રાઈમ. Here's the rhythm, here's the rap, 1 2 3 4 5 6 clap. Here's the rhythm, here's the rap, 1 2 3 4 5 6 clap. Here's the rhythm, here's the rap, 1 2 3 4 5 6 clap. Here's the rhythm, here's the rap, 1 2 3 4 5 6 clap. Here's the rhythm, here's the beat, keep that rhythm in your feet. Here's the rhythm, here's the beat, keep that rhythm in your feet. Here's the rhythm, here's the beat, keep that rhythm in your feet. Here's the rhythm, here's the beat, keep that rhythm in your feet. Go for the rhythm, go for the fun, 7 6 5 4 3 2 1. Go for the rhythm, go for the fun, 7 6 5 4 3 2 1. Go for the rhythm, go for the fun, 7 6 5 4 3 2 1. Go for the rhythm, go for the fun, 7 6 5 4 3 2 1. Go for the rhythm, go for the rap, 1 2 3 4 5 6 clap. Go for the rhythm, go for the rap, 1 2 3 4 5 6 clap. Go for the rhythm, go for the rap, 1 2 3 4 5 6 clap. Go for the rhythm, go for the rap, 1 2 3 4 5 6 clap. Go for the rhythm, go for the beat, here's the rhythm going down the street. Go for the rhythm, go for the beat, here's the rhythm going down the street. Go for the rhythm, go for the beat, here's the rhythm going down the street. Go for the rhythm, go for the beat,
Here's the rhythm going down the street. So friends, તમને બધાને ખબર પડી ગઈ ને રાઈમમાં? Very good. તો તમને યાદ છે આપણે બીજી કોઈ પણ એક એક્ટિવિટી કરી હતી, યાદ છે ને? તો કહો જોઈએ એ એક્ટિવિટીમાં આપણે શું કરેલું? યસ, જુદા જુદા પિક્ચર હતા તેને આપણે કાઉન્ટ કરેલું, બરાબર ને? અને એનું વાક્ય પણ ઉલટા શીખેલા. તો આજે આપણે એ વાક્યને લખતા શીખવાનું છે, એટલે જે વસ્તુઓ આપેલી હોય તેને કાઉન્ટ કરવાની છે અને પછી તેનું સેન્ટેન્સ આપણે લખવાનું છે. તો મારી સાથે સાથે તમારે પણ લખવાનું રહેશે. ઓકે, સો ફ્રેન્ડ્સ, લુક એટ ધીસ પિક્ચર. તમે જોયું છે ને આ પિક્ચર? ઓકે, તો તેમાં આપણે સૌથી પહેલાં કાર્સ કરીશું. તો ગણો જોઈએ કાર્સ કેટલી છે. યસ, 5. વેરી ગુડ આન્સર. તો હવે એને આપણે સેન્ટેન્સમાં લખીશું. તો શું આવશે બોલો જોઈએ? યસ, ધેર આર 5 કાર્સ ઇન ધ પિક્ચર. ધેર આર 5 કાર્સ ઇન ધ પિક્ચર. હવે એપલ્સ કેટલા છે જોવો જોઈએ. યસ, 4. તો એનું સેન્ટેન્સ શું આવશે? ધેર આર 4 એપલ્સ ઇન ધ પિક્ચર. વેરી ગુડ. હવે બસીસ જોવો જોઈએ, બસીસ કેટલી છે? યસ યસ, વેરી ગુડ આન્સર, 3. તો એનું સેન્ટેન્સ શું આવશે કહો જોઈએ. યસ, ધેર આર 3 બસીસ ઇન ધ પિક્ચર. ધેર આર 3 બસીસ ઇન ધ પિક્ચર. હવે કેમલ્સ કેટલા છે કાઉન્ટ કરો જોઈએ. યસ, 5. તો એનું સેન્ટેન્સ આવશે, ધેર આર 5 કેમલ્સ ઇન ધ પિક્ચર. ધેર આર 5 કેમલ્સ ઇન ધ પિક્ચર. હવે રેબિટને કાઉન્ટ કરો જોઈએ કેટલા થાય છે. યસ, ધેર આર 6 રેબિટ્સ ઇન ધ પિક્ચર. ધેર આર 6 રેબિટ્સ ઇન ધ પિક્ચર. વેરી ગુડ. હવે ફ્રોગ્સને કાઉન્ટ કરો જોઈએ કેટલા થાય છે. વેરી ગુડ, 9. તો એનું સેન્ટેન્સ આવશે, ધેર આર 9 ફ્રોગ્સ ઇન ધ પિક્ચર. ધેર આર 9 ફ્રોગ્સ ઇન ધ પિક્ચર. વેરી ગુડ. હવે બનાનાસ કેટલા છે કાઉન્ટ કરો જોઈએ. યસ, ધેર આર 8 બનાનાસ ઇન ધ પિક્ચર. ધેર આર 8 બનાનાસ ઇન ધ પિક્ચર. વેરી ગુડ. હવે એલિફન્ટ કેટલા છે કહો જોઈએ. ઓનલી 1. ઓકે, તો તેનું સેન્ટેન્સ આવશે, ધેર ઇઝ 1 એન એલિફન્ટ ઇન ધ પિક્ચર. ધેર ઇઝ 1 એન એલિફન્ટ ઇન ધ પિક્ચર. વેરી ગુડ. તો આ જે બધા સેન્ટેન્સ આપણે અહીં લખ્યા તે તમારે તમારી ટેક્સ્ટ બુકમાં લખવાના રહેશે. તો લખશો ને બધા? વેરી ગુડ. વેરી ગુડ, તમે બધાએ ખૂબ જ સરસ રીતે આન્સર લખ્યા છે. તો હવે આપણે એક બીજી એક્ટિવિટી જોઈશું કે જેમાં તમને વસ્તુ આપેલી હશે અને એ વસ્તુના આધારે આપણે સેન્ટેન્સ લખવાના રહેશે. વેરી ગુડ, તમે બધાએ ખૂબ જ સરસ આન્સર આપ્યા છે. સેન્ટેન્સ છે તો તેની તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની રહેશે. ઓકે, બાય બાય, ટેક કેર.